अस्सलाम वालेकुम स्टूडेंट्स, आज आप लेसन नंबर 4 काळो कागळो तेनी मैं तमने एक्सरसाइज ना 3 प्रश्न समझावेला हता। हवे चौथा प्रश्न थी आप समझिए के प्रश्न नंबर 4 छे काव्य पंक्ति पूर्ण करो। तो काव्य पंक्ति पूर्ण करो એટલે કે કાવ્ય પંક્તિમાં અધૂરા શબ્દો આપેલા હોય છે, તે અધૂરા શબ્દને આપણે આગળ શબ્દ મૂકીને પૂરો કરવાનો રહેશે। જુઓ, નંબર 1 છે મને કળા કરતો, એટલે કે આટલું અધૂરું વાક્ય લખેલું છે, તો શું ગમતું? મોર ગમતો, મને કળા કરતો, મોર ગમતો। તેહું, તો આ અધૂરું વાક્ય લખેલું છે, આપણે આખું વાક્ય લખીને પૂરો કરવાનું રહેશે કે તેહું બોલીને એકતા શીખડાવતો, શું કરતો? એકતા શીખડાવતો। ઢોલર ઢેલની સંગે રમતો રે, તો આવી રીતના તમારે શું કરવાનું છે? અધૂરું વાક્ય હોય તો આખા વાક્ય મૂકીને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે। તો એક્ઝામમાં પણ તમને આવી રીતે પૂછી શકાય કે મને કળા કરતો, તો આટલું વાક્ય લખેલું હશે અને આ છેલ્લું વાક્ય લખેલું હશે સંગે રમતો રે, તો અહીંયાથી લઈને કે અહીંયા સુધી તમારે લખવાનું રહેશે કે મને કળા કરતો, મોર ગમતો, તેહું બોલીને એકતા શીખડાવતો, ઢોલર ઢેલની સંગે રમતો રે। ચાલો નંબર 2 આગળનું સમજીએ। મને ગુટરગું કરતું કબૂતર ગમતું। તો આ અહીંયાથી અહીંયા સુધીનું અધૂરું વાક્ય છે, અહીંયા આપણે આ લાઇનમાં લખીને આ લાઇન પૂરી કરી કે મને ગુટરગું કરતું કબૂતર ગમતું। મને શાંતિના પાઠ ભણાવતું રે, શું છે? મને શાંતિના પાઠ ભણાવતું રે। કાજલી કબૂતરી સંગે રમતો રે, શું છે? કાજલી કબૂતરી સંગે રમતો રે। તેવી જ રીતે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે। પ્રશ્ન નંબર 5 સમાન અર્થી શબ્દની શોધખોળ। તો સમાન અર્થી શબ્દ છે તો સ્વચ્છ, એનો સમાનાર્થી શબ્દ શું બનશે? સુંદર। કબૂતર, એનો સમાનાર્થી શબ્દ શું બનશે? એનો જવાબ પારેવું, શું થશે? પારેવું। ચતુર, એનો સમાનાર્થી શબ્દ શું બનશે? હોશિયાર। તો વાલા વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દમાં આપણે જોઈએ સ્વચ્છ તો સુંદર પણ થશે અને ચોખ્ખું પણ થશે, પછી કબૂતર તો પારેવું, ચતુર તો હોશિયાર, શું થશે? ચતુર તો હોશિયાર, અને રંગ તો કલર, એનો સમાનાર્થી શબ્દનો જવાબ થશે કે રંગ તો કલર, એ રીતે એનો જવાબ આવે છે। ચાલો પ્રશ્ન નંબર 6 વિરોધી શબ્દની શોધખોળ। તો વિરોધી શબ્દમાં આપણે જોઈએ ગુણ, તો એનો વિરોધી શબ્દ શું થશે? અવગુણ। તો તમે ઇંગ્લિશમાં ભણો જ છો કે ઇંગ્લિશમાં શું છે? ઇંગ્લિશમાં તમે અપોઝિટિવ શબ્દનો અભ્યાસ કરો છો, તો આવી રીતના ગુજરાતીમાં પણ એને વિરોધી કહેવાશે, શું કહેવાશે? એને વિરોધી કહેવાશે। તો ગુણ તો અવગુણ, ચતુર તો ઠોટ, ચતુર એટલે હોશિયાર થશે અને ઠોટ એટલે ડોબો, તો ચતુર તો ઠોટ શબ્દ બનશે। શાંતિ, એનો વિરોધી શબ્દ શું બનશે? અશાંતિ, એનો વિરોધી શબ્દ શું બનશે બેટા? અશાંતિ। ચોખ્ખું,
તો ગંદુ. શું થશે એનો વિરોધી શબ્દ? ગંદુ. તો ચોખ્ખું તો ગંદુ એનો વિરોધી શબ્દ બનશે. ચાલો પ્રશ્ન નંબર 7. કૌંસમાં આપેલા શબ્દ પસંદ કરી મોર વિશે 5 વાક્ય લખો. એટલે કે મોર વિશે આપણે 5 વાક્ય લખવાના છે. તો કૌંસમાં દરેકે દરેક શબ્દ આપેલા છે, તો મોર શું શું કરી શકે તેના વિશે શબ્દો આપેલા છે. કે દાણા અને જીવડા, વાહન, સુંદર, પછી કલગી, રાષ્ટ્રીય પક્ષી, શ્રીકૃષ્ણ ને રંગબેરંગી. આ બ્રેકેટમાં દરેક શબ્દ આપેલા છે. એ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ચાલો નંબર 1. મોર સૌથી ખાલી જગ્યા પક્ષી છે. આપણે બ્રેકેટમાં જોઈશું કે મોર સૌથી ખાલી જગ્યા પક્ષી છે. તો શું છે? સુંદર. અહીંયા સુંદર લખીશું આપણે કે મોર સૌથી સુંદર પક્ષી છે. ચાલો ખાલી જગ્યા નંબર 2. મોરને ખાલી જગ્યા લાંબા પીછા હોય છે. આપણે આ બ્રેકેટમાં જોઈશું કે કયો શબ્દ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે. રંગબેરંગી. કયો શબ્દ મૂકીને પૂરી કરવાની છે? રંગબેરંગી. તો આપણે રંગબેરંગી ખાલી જગ્યા આપણે ખાલી જગ્યામાં મૂકીશું કે મોરને રંગબેરંગી લાંબા પીછા હોય છે. ચાલો નંબર 3. ખાલી જગ્યા નંબર 3. મોરને માથે ખાલી જગ્યા હોય છે. મોરના માથે શું હોય છે? કલગી. શું હોય છે? કલગી. તો આપણે કલગી લખીશું. મોરને માથે કલગી હોય છે. શું હોય છે? કલગી હોય છે. ચાલો ખાલી જગ્યા નંબર 4. મોર ખાલી જગ્યા અને ખાલી જગ્યા ખાય છે. મોર શું શું ખાય છે? તો મોર આપણે અહીંયા જોઈએ, આપણે બ્રેકેટમાં જોઈશું દાણા અને જીવડા. આપણે દાણા અને જીવડા શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે. કે જો મોર દાણા અને જીવડા ખાય છે. ચાલો ખાલી જગ્યા નંબર 5. ખાલી જગ્યાના મુગટમાં મોરનું પીછું ખોસેલું હોય છે. કોના મુગટમાં? તો અહીંયા છે શ્રીકૃષ્ણ. તો શબ્દ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે. શ્રીકૃષ્ણના મુગટમાં મોરનું પીછું ખોસેલું હોય છે. તો તેવી રીતે ખાલી જગ્યા પૂરી કરવાની છે. ચાલો ખાલી જગ્યા નંબર 6. ખાલી જગ્યા નંબર 6. મોર આપણું ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં આપણે શું મૂકીને લખીશું? તો અહીંયા બ્રેકેટમાં શું લખેલું છે? રાષ્ટ્રીય પક્ષી. તો આપણે રાષ્ટ્રીય પક્ષી ખાલી જગ્યામાં મૂકીશું. તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ચાલો ખાલી જગ્યા નંબર 7. મોર માતા સરસ્વતીનું ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં આપણે શું મૂકીને લખીશું? વાહન. શું મૂકીને લખીશું? વાહન. તો મોર માતા સરસ્વતીનું વાહન છે. તેવી રીતે ખાલી જગ્યા દરેકે દરેક ખાલી જગ્યા પૂરી કરવાની રહેશે અને મોર વિશે વાક્ય 5 વાક્ય લખાઈ જશે. શું લખાઈ જશે? 5 વાક્ય લખાઈ જશે. પછી પ્રશ્ન નંબર 8. તમે કોયલને તો જરૂરથી જોઈ હશે, ચાલો તો કહો કોયલનો. એટલે કે પ્રશ્ન પૂછેલા છે આપણને. તો ચાલો નંબર 1 છે, રંગ કેવો હતો? તો કોયલનો રંગ કેવો હોય છે? આ કયા કલરની કોયલ દેખાય છે? કાળા રંગની દેખાય છે. તો આપણે શું લખીશું? કાળો. એનો જવાબ શું લખીશું? કાળો. તો રંગ કેવો હતો? તો કોયલનો રંગ કાળો હતો. ચાલો બીજો પ્રશ્ન પૂછેલો છે, તે કેવી રીતે બોલે છે? તો કોયલનો અવાજ, ત્યાં કોયલ કેવી રીતે બોલે છે? તો કોયલ કુહુ કુહુ.
કોયલ કેવું બોલે છે? કુહુ કુહુ બોલે છે. તેનો જવાબ આપણે આ રીતના લખીશું. ચાલો સવાલ નંબર 3, એનો અવાજ કેવો હતો? કોયલ, આપણે કોયલ આપણે બોલતી હોય તો આપણે એનો અવાજ આપણને કેવો લાગે છે? મીઠો. કેવો લાગે છે? મીઠો. તો જવાબમાં આપણે શું લખીશું? મીઠો. ચાલો સવાલ નંબર 4, તમે તેને ક્યાં જોઈ હતી? તો કોયલ કયા વૃક્ષ પર દેખાય છે? આંબાના વૃક્ષ પર દેખાય છે, એટલે કે ઝાડ પર જોઈ હતી. તો તે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું? ઝાડ પર. શું લખીશું? ઝાડ પર. તો ઝાડ પર આપણે જોઈ છે, એટલે કે વધારે પડતે આંબાના ઝાડ પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો? તો કબૂતર, કબૂતરને પારેવા પણ કહે છે. કબૂતરને શું કહે છે? પારેવા. કબૂતર ઝડપથી ઉડી શકે છે. દિશા પારખવાની તેનામાં ગજબની સૂઝ હોય છે. ખાસ પ્રસંગોએ આકાશમાં સફેદ કબૂતરો ઉડાવવામાં આવે છે. એટલે કે કબૂતર દિશા એટલા ઝડપથી પારખી શકે છે કે એને ખબર રહે છે કે આપણો જે આપણને જ્યાં રાખીએ છીએ તે જગ્યા ક્યાં છે, તો તે ઝડપથી ઓળખી શકે છે. ચાલો બીજું શું છે? કયો પક્ષી છે? કાગડો. કાગડાના માળામાં કોયલ તેના ઈંડા મૂકી જાય છે, પણ તેને તે ખબર પડતી નથી. તે કોયલના ઈંડાને પોતાના ઈંડા સમજીને સેવે છે. પછી કાગડો ખૂબ જ ચકોર હોય છે અને સહેલાઈથી પકડી શકાતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારો આ લેસન પૂરો થાય છે. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ બેટા.